સોમવારે ફાગણી પૂનમે લાખો ભાવિક ભક્તો ઉમટવાના છે ત્યારે જિલ્લા પોલીસે ડાકોર નગરમાં પદયાત્રીઓના રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. આડબંધ ઉભા કરી વાહનોને ડાયવર્ટ કરાયા છે. તો ડાકોર મંદિર નજીક ઇમરજન્સી સેવાઓ એલર્ટ મોડમાં ગોઠવી દીધી છે. ડાકોરમાં હોળી પૂનમનું અનેરું મહત્વ હોય છે અને 5 દિવસીય મેળામાં 10 લાખથી વધુ ભાવિક ભક્તો પગપાળા દર્શનાર્થે આવે છે. સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પૂનમનો બંદોબસ્ત ડાકોર નગરમાં 21 માર્ચની સવારથી થયો છે અને 25 માર્ચે ફૂલ લોલોત્સવની ઉજવણી પૂર્ણ થયા સુધી રહેશે. 2000 જેટલા પોલીસ કર્મચારીઓ 2 શિફ્ટમાં ખડે પગે ફરજ બજાવશે. હાલમાં પોલીસ દ્વારા ડાકોરમાં 44 આડબંધ લગાવવામાં આવ્યા છે, જે તમામ આડબંધ પર 1 PSI અને 10 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. ટોટલ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 1 SP, 10 DYSP, 36 PI, 105 PSI, 624 કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ 221, SRP, હોમગાર્ડ, એમ ટોટલ ગણી 2076 જેટલું સ્ટ્રેન્થનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. એ સિવાય પબ્લિકને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે દર 3 કિલોમીટરે પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવેલા છે, જેથી કરીને પબ્લિકને કંઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી શકે. અને જે સેવા કેન્દ્રો છે એ સેવા કેન્દ્રો સુધી પહોંચવા માટે અમુક જરૂરિયાત મુજબના જે વાહનો છે એ લોકોને એન્ટ્રી પાસ આપી અને એન્ટ્રી આપવામાં આવે છે.